વોર્ડમાં જ્યાંથી હું કોર્પોરેટર છું એ બાલાજી રોડના વોર્ડમાંથી એમણે જીત હાંસલ કરી 25 વર્ષ લગી સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે એમણે સેવા આપી. રાજમાર્ગનું જે ઐતિહાસિક ડિમોલેશન જેનાથી એસઆર રાવ સાહેબ પણ ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી, એમાં કદાચ હું માનું છું કે એને સુપેરે પાડવા માટે નરેન્દ્ર ગાંધીનો ખૂબ મોટો સિંહ ફાળો હતો. ને બાલાજી રોડ અને સુરત જનરલ હોસ્પિટલ એકબીજાના પર્યાય જેવા હતા, જેને લોકો ભટની હોસ્પિટલના નામે પણ ઓળખે. એટલે હોસ્પિટલને કારણે જ્યારે જ્યારે લોકોને બ્લડની જરૂર પડે ત્યારે નરેન્દ્રભાઈ કોર્પોરેટર હોવાના નાતે લોકોની અપેક્ષા હોય કે એમને કહીએ એટલે મળશે. અને એમને એક વિચાર આવ્યો કે આપણે બ્લડની પ્રવૃત્તિ કરવી જોઈએ. જે તે સમયે બ્લડ ડોનેશન માટે લોકો ખૂબ જાગૃત હતા નહીં, ઘણે ઠેકાણે તો એવી છાપ હતી કે આ લોકો લોહી ખેંચવાવાળા છે એમ. પરંતુ આવી પરિસ્થિતિમાં પણ હાર ન માનીને એક વિચાર એમણે મૂક્યો કે આપણે બ્લડની પ્રવૃત્તિ માટે કંઈક કરવું જોઈએ, અને કમળ ક્લબની સ્થાપના કરી. કમળ ક્લબ ચેરિટેબલ ટ્રસ્ટ એ બનાવ્યું. એને ચલાવવા માટે આર્થિક મદદની જરૂરિયાત પડે તો આર્થિક માટે શું કરવું, તો અમે એક ટીમ બનાવીને એમના નરેન્દ્રભાઈના નેજા હેઠળ એક ટીમ બનાવી અને જે તે સમયે લગ્ન પ્રસંગોમાં પીરસવા જવાનું કામ અમારી ટીમ કરતી, ને એમાંથી જે કંઈ આર્થિક પૈસા આવે એનાથી પણ આ પ્રવૃત્તિ અમે કરતા હતા. શૈક્ષણિક પ્રવૃત્તિમાં પણ, સહકારી પ્રવૃત્તિમાં પણ ખૂબ જ ઊંડો રસ લેતા. અને અહીંયા મારી સાથે બેઠા છે ગુણવંતભાઈ પટેલ છે, અમારા બકુલભાઈ છે, અમારા એડવોકેટ કેતનભાઈ રેશમવાળા, અને નરેન્દ્રભાઈના દીકરા છે મહેકભાઈ ગાંધી અહીંયા. પણ નરેન્દ્ર ગાંધીનો અવાજ હોય અને કોઈ પણ કામ હોય પડકારથી અમે ઝીલી લેતા હતા. વ્યાયામની પ્રવૃત્તિ હોય, સ્પોર્ટ્સની પ્રવૃત્તિ હોય, અમારી ખૂબ જૂની બાલાજી વ્યાયામશાળા કે જ્યાંથી જ અમારો ઉદ્ભવ છે, નરેન્દ્ર ગાંધીનો પણ ઉદ્ભવ ત્યાંથી, મારો પણ ત્યાંથી, તો અત્યારે આપણી વચ્ચે હયાત નથી. અને 26 તારીખે એમનો જન્મદિવસ છે ત્યારે અમે સૌ મિત્રોએ સાથે મળીને વિચારણા કરી કે એને કઈ રીતે આપણે શ્રદ્ધાંજલિ આપી, તો એક બ્લડ કેમ્પનું આયોજન કરવાનું નક્કી થયું. અને દયાળજી બાગ ખાતે આપણું એસી હોલ, દયાળજી આશ્રમ મજૂરા ગેટ 4 રસ્તા પર એસી હોલમાં 26 તારીખે સવારે 11 થી સાંજે 4 વાગ્યા સુધી એક રક્તદાન શિબિરનું અમે આયોજન કર્યું છે. સાથે આ રક્તદાનની પ્રવૃત્તિ કાયમ માટે ચાલુ રહે. હવે તો ઘણી સંસ્થાઓ એ આને ઉપાડી લીધું છે, પરંતુ નરેન્દ્ર ગાંધીના નામથી ચાલુ રહે એને માટે અમે એક કમળ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ એ પણ સ્થાપવાનો વિચાર કર્યો છે, અને એમાં પણ અમે આગળ વધવાના છીએ. તો આપના માધ્યમથી અમે સૌ શહેરીજનોને એક અપીલ કરીએ છીએ કે 26 તારીખના આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો આવે. આ શહેરની જે પરિસ્થિતિ છે અત્યારની, એમાં પણ બ્લડની ઘણાને જરૂરિયાત છે. આવા સમયે આપણી ફરજ બને છે કે આપણે સૌએ સાથે મળીને આ કેમ્પને સફળ કરવો જોઈએ. એમની બીજી એક સિદ્ધિ એ હતી કે જેટલી ચૂંટણી લડ્યા, પોલિટિકલ ચૂંટણી લડ્યા કે પછી સંસ્થાની ચૂંટણી, લગભગ
મારી દ્રષ્ટિએ 101 ચૂંટણી એ લડ્યા છે, પણ એમાં કોઈમાં પણ એમની હાર નથી થઈ. આ એમની ખૂબ મોટી સિદ્ધિ હતી. પ્લાનિંગ વગર કોઈ પણ ક્ષેત્રમાં ઉતરવું નહીં એ એમની બહુ મોટી વાત હતી. અત્યારે જે ભારતીય જનતા પાર્ટીએ પેજ પ્રમુખની વાત કરી છે, આ જે તે સમયે એણે અમલમાં મૂકેલી કે એક વ્યક્તિને એક પેજ મતદાન કરાવવાની જવાબદારી સોંપી, એ જે તે સમયે એણે કરેલી ને એમાં પણ ખૂબ મોટી સફળતા અમને મળી છે. તો આપ સૌને મારી વિનંતી છે કે મોટી સંખ્યામાં રક્તદાન કરવા આવો અને આ શહેરના એક સપૂતને સાચી શ્રદ્ધાંજલિ આપણે આપીએ. કદાચ હું માનું છું કે એણે અત્યાર લગીમાં જેટલા લોકોને એડમિશન અપાવ્યા હશે, જેટલા લોકોને બ્લડ માટે મદદ કરી હશે, એ બધાનું જો લિસ્ટ બનાવીએ તો ઓછામાં ઓછી 25,000 બોટલ રક્તદાન થઈ શકે, આટલા લોકો જો રક્તદાન કરવા આવે તો. પરંતુ આપણે એક આશા રાખીએ કે એમને સાચી શ્રદ્ધાંજલિ અપાઈ એ રીતના આપણે આ બ્લડ કેમ્પ કર્યો છે ને એમાં સૌ ઉપસ્થિત રહે એવી સૌને અપીલ છે. સુરત શહેરના એક સપૂત એવા નરેન્દ્ર ગાંધી, જેનું કોરોનામાં અવસાન થયું ત્યાર પછી 26 તારીખે એમનો જન્મદિવસ છે, એ દિવસે અમે મિત્રોએ સાથે મળીને જે પ્રવૃત્તિ જોડે સંકળાયેલા હતા એવી રક્તદાનની પ્રવૃત્તિને વેગ આપવા માટેના પ્રયત્ન રૂપે એમના જન્મદિવસે એક બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે. સૌ શહેરીજનોને અમે અપીલ કરીએ છીએ કે નરેન્દ્ર ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે આપ સૌ આ કેમ્પમાં આવો અને આ કેમ્પને સફળ બનાવવા માટે આપ અમને સહયોગ કરો એવી આપ સૌને અમે અપીલ કરીએ છીએ. કારણ કે બ્લડ એ લોકો માટે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે અને જો એમાં આપણે સફળ થઈએ તો મને લાગે છે કે નરેન્દ્ર ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ આપણે આપી ગણાશે. બેઝિકલી હું જ્યારે એમને મળ્યો ત્યારે હું છાપરા ભાઠા રહેતો છું, એટલે એ જિલ્લામાં હતું, એટલે મને એવું કીધું કે ભાઈ આ વોર્ડમાં ને બધે તો આપણે પ્રવૃત્તિ કરીએ છીએ પણ જિલ્લામાં કરીએ. મેં એમને કીધું કે ભાઈ ગામે જઈએ પણ ગામમાં લોકોને લોહીની વિગત જ નથી ખબર, તો એ લોકો મત કે એ લોકો આપણને લોહી કેવી રીતે આપે. તો મને કે જે કંઈ હોય તે પણ આપણે પ્રવૃત્તિ ચાલુ કરવી છે. તો ઓલપાડ, કામરેજ અને 84ના અંતરિયાળ ગામોમાં અમે લોકો બ્લડ કેમ્પ કરવા રવિવારે જતા હતા.